सब्सक्राइब करो आ चैनल ने। ए विक्रम, ते दाड़े तेने मामा है जबरी फेकम फेक करे। हमें फेकम फेक करें अने तारी दादी है धोखावरी करें। अरे मामा मामा उब्बी पुचड़िया भागी। भाई जे थयु ए बहु सारू थयु, ते मने बचावी लीधी। हाँ हाँ बचावी तो लीधी, पण મને એક વાતનું બહુ દુઃખ થાય છે। કઈ વાતનું? મેં અમેરિકન મૂરતિયાનું નાટક કરી તારા બાપુને છેતર્યા, એ સાંગ ન કર્યું। જો માતાને કદી ના છેતરાય। અરે એમાં તારે કેમ દુઃખ લગાડવાનું હોય? તેં તો બધું મારા કહેવાથી કર્યું તું, અને તેં જો આમ ના કર્યું હોત તો મારા માવતર મને પરદેશ પરણાવી દેત। એ જાનકી એક વાત કહું? હા હા બોલ બિંદાસ। જો આજે બહુ સારો દિવસ છે, આપણે તારા બાપુને બધી જ વાત સાથે સાથે જણાવી દઈએ કે આપણે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ। કેમ? અમેરિકન મૂર્તિઓ બની અને મારી આંખમાં ધૂળ નાખનાર નાટકિયા તારે મારો જમાઈ બનવું છે કેમ? બાપુ ચૂપ રે। લાડકોડથી ઉછેરેલી, ભણાવે ગણાવીને મોટી કરેલી મારી એકની એક દીકરીને તારા જેવા બહુ રૂપિયા જોડે હું પરણાવું? તારી હેસિયત શું છે? હેસિયત કોઈના કપાળે નથી લખેલી હોતી વડી, સંસ્કાર અને શૂરવીરતાની સમય આવી જ ખબર પડે। શું સંસ્કાર છે તારા? એક આબરૂદાર બાપની દીકરીને ભાંગ પીવડાવી એ સંસ્કાર છે તારા? એ શૂરવીરતા છે તારી? અરે ગામમાં તને ઓળખે છે કોણ? આખું ગામ ઓળખે છે પ્રતાપજી। મુખી બાપા તમે ઓળખો છો આ બહુરૂપિયાને? હા, આ બહુરૂપી નથી, બહાદુર છે બહાદુર। તે દિવસે આ વિક્રમ ના હોત ને તો પહેલા નોર્તે માં મેલડીને આંગણે 50 માણસોની લાશો ઢળી ગઈ હોત। પોતાના પ્રાણની પરવા કર્યા વિના બોમ્બનો ઘા કરી દેનાર જે યુવાનની વાત કરી હતી ને તે બીજું કોઈ નહીં, આ વિક્રમ જ છે। અને પ્રતાપ કાકા, આ વિક્રમે જ મારા દીકરાને બચાવ્યો હતો। જાનકીની જગ્યાએ જો મારી દીકરી હોય ને તો હું કોઈને પૂછવા પણ ન જાઉં, અરે મુરત પણ ન જોવડાઉં, અને હમણાં જ હું એનો હસ્ત મેળાપ વિક્રમ સાથે કરાવી દઉં। વિક્રમ શું થયું? કઈ નહીં બાપુ, આ તો હું મામા આપ બેઠા, બોલ ને શું થયું? બાપુ અરે બળદેવજી, આ તારો દીકરો છે? હા, પણ તારી પાસે આ તારા ભાઈબંધના ઘરે આવવાની નવરાશ જ ક્યાં છે કે તો મારા દીકરાને ઓળખે? પણ વાત શું છે? હવે કાંઈ નથી ભાઈબંધ, સારું થયું તું સમયસર આવી ગયો ને બધી ચોખવટ થઈ ગઈ, નહીતર વગર ભાગે ભાંગરો વટાઈ જાત। પણ બળદેવજી હવે તો તારે ને ભાભીએ સગપણની ચૂંદડી લઈને મારે ઘેર આવવાનું છે। હા સગપણની ચૂંદડી? હા વિક્રમ, તમે મુજાશો નહીં બનેવીલાલ, મારો આ ભાણો અને તમારા ભાઈબંધની દીકરી જાનકી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે, માત્ર તમારી મંજૂરીની જ રાહ જોવાય છે, કેમ દાદીમા? ભાઈ છોકરા છોકરી રાજી તો ક્યાં કરીંગા માડી? વર અને કન્યા બંનેના પક્ષ તરફથી હું મંજૂરી આપું છું, અમને બધાને આ સમાન મંજૂર છે, મંજૂર છે, મંજૂર છે, મંજૂર છે ને? હા લે ભાઈ બન, આજથી તું મારો વેવાય થઈ ગયો હે, મોડું મીઠું કરો, બેસો બા, એવા આશીર્વાદ આપો કે બધું રંગે ચંગે પાર પડે ને વર વધુની જોડી અમર રહે। મારા આશીર્વાદ તો હંમેશા છે જ સવિતા વેવાણ, આપણામાં કોઈ પણ શુભ કામ કરતા પહેલા કુળદેવીને માથું નમાવવાનો રિવાજ છે। અમારા કુળદેવી છે એક રાજસ્થાન છે, જોકે જાનકી અને એના ભાઈ ભાભી તો જવાના જ છે, પણ મને એમ હતું કે જો વિક્રમજી જોડે જાય તો એમને પણ માતાજીના આશીર્વાદ મળી જાય, શું કહો છો વ્યવય તમે? અરે એમાં કહેવાનું શું હોય, માતાજીનું કામ પહેલા, ભલે ને વિક્રમે રાજસ્થાન ફરતો આવે। વિક્રમજી તમે પહેલા ક્યારેય રાજસ્થાન આવ્યા છો? ના, ગુજરાતની બહાર પહેલી વાર આવ્યો છું। જય માતાજી, આવો
રામજી, તમે ત્યાં કેમ રોકાઈ ગયા? હા આવ્યો. મને લાગે છે કે આ જગ્યા પહેલા પણ મેં જોયેલી છે. એમ હમણાં તો તમે એમ કહેતા હતા કે આ જગ્યામાં હું પહેલી વાર આવે છું. એ તો માતાજીના સ્થાનક બધે સરખા હોય ને એટલે એવું લાગે. ચાલો ચાલો આપણે જલ્દી ચાલો ચાલો ચાલો. વિક્રમજી ચલો બજાર માં આટો મારીએ. અહીંયા ની જલેબી બહુ વખણાય છે. પેલા જમનાદાસ ની જલેબી? અરે વાહ, તમને કેવી રીતે ખબર પડી? હા ખબર નહીં પણ મોટા ભાઈ ભાભી તમે જઈ આવો, તમને તો ખબર જ છે ને જલેબી મને જરાય ભાવતી નથી. હા તમે જઈ આવો. સારું સારું, લો આ કેમેરા. ચાલ ચંદા. જાનકી આપણે ત્યાં જઈને ફોટા પાડીએ. ચાલ ચાલ. અત્તર લે લ્યો, અત્તર લે લ્યો, ખુશબુરી બહાર લે લ્યો, જુહી લે લ્યો, ચમેલી લે લ્યો. બોલો ભાઈ સા. એ ભાઈ ગુલાબ કા અત્તર દો ના. ગુલાબ રો? પર ભાઈ સા 10 રૂપિયા લાગસી. લ્યો 10 રૂપિયા. લો બાયા. માતા રાણી આપ દો ને આ રોજીવાન ગુલાબરી ખુશબુરી જો રાખે. અત્તર લે લ્યો, અત્તર લે લ્યો. વિક્રમ ચાલ પેલા હું તારો ફોટો પાડું. સારું લે પાડો. એક કામ કર, પેલા અહીંયા આવી જા. હજુ ઉપર ત્યાં ત્યાં. વિક્રમ હજુ થોડો આમ ખસ ને, પેલું ખંડેર દેખાય. બસ ઠીક છે. અરે જુઓ જુઓ વિક્રમ, જરા સંભાળીને. નર્મદાબેન, છોટે બંને છોકરાઓની સાચી પ્રીતની જીત થઈ. હા મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે મારા અર્જુનને કઈ નહીં થાય, એ જરૂર આવશે અને આવી ગયો. એના કારણે જ આજ મારી છોકરી મોતના મુખમાંથી પાછી આવી છે. બેટા અર્જુન, નર્મદાબેન એક વખત ભૂલ કરી, હવે બીજી વાર ભૂલ નથી કરવી. બસ હવે તો સારું મુહૂર્ત જોવડાવીને ઘડિયાળ લગ્ન લઈ લઈએ. હા પૃથ્વીસિંહ, તમારી વાત સાચી છે. હવે તો જલ્દી જલ્દી મુહૂર્ત જોવડાવી અને વહેલા વહેલા જાન જોડીને આવીશું. ચાલ વિક્રમ આપણા ઘરે. હા આવજો આવજો. આવો મેરે આજા બાબુ આ ગયે. આવો બાદશાહ ભાઈ, વિક્રમનો પત્તો મળી ગયો. શું વાત કરે છે? ક્યાં છે ક્યાં છે? લખનપુરના સરપંચ રામસિંહ રાઠવાને ત્યાં લહેરતી રહે છે. રામપુરના આપણા મિત્ર ભૈરવસિંહને ફોન લગાડ. હા ભૈરવસિંહ, બાદશાહ બોલું છું. બોલો વૈશ્ય ભાઈ. એક કામ પડ્યું છે. કામ બોલો. મારો જાણી દુશ્મન વિક્રમ તમારા બાજુના ગામ લખનપુરના સરપંચ ત્યાં સંતાવ્યો છે, એને ખતમ કરવાનો છે. બાદશાહ ભાઈ, તમારો નહીં મારો દુશ્મન છે, તમે જરાય ચિંતા ના કરો, બધી વ્યવસ્થા થઈ જશે. ભૈરવસિંહ પહેલી વાર કામ સોંપ્યું છે, કામ પૂરું થવું જોઈએ. મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, કામ પતી ગયું છે. ના હોય, શું વાત કરે છે? પણ એ કેવી રીતે બની શકે? હા મોટા ભાઈ, મેં મારી સગી આંખે જોયું છે. અરે પણ
ફેરોસિંહ, આ માત્રાણીનો દીકરો અહીંયા પહોંચે એ પહેલા જ એને ખતમ કરી નાખો. અચ્છા ભાઈ, આ ભૈરવસિંહની સરહદ છે ભૈરવસિંહ, અને ભૈરવસિંહની સરહદ ઓળંગવી એ કોઈ બચ્ચાઓના ખેલ નથી. અને આ ટેકરીની ચારે બાજુ સુરંગ બિછાવી દીધેલી છે. સુરંગ એ અહીંયા આવશે, પગ મૂકશે અને એની સાથે ભૂમ. સાચી વાત છે સૂર્ય પ્રતાપસિંહ ઉર્ફે સરકાર, સાવ સાચી વાત છે. આ માસ્ત્રાણીનો દીકરો અર્જુન છે. અર્જુન એટલે બસ નો ડ્રાઈવર. હા, એકલો મારો દીકરો નહીં, આપણા બંનેનો દીકરો છે અર્જુન. હું એની માં અને તમે એના બાપ છો. મારા કાકાને એવું લાગ્યું કે તમારે જીવતે જીવ હું કોઈની નહીં થઈ શકું, એટલે તમે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છો એવા ખોટા સમાચાર આપી અને મને બીજે ગામ મોકલી આપી. પણ એમને ક્યાં ખબર હતી કે આ તમારા મૃત્યુના સમાચાર આપણા બંનેના સંબંધને મારી શકે એમ ન હતા. કારણ કે મારા પેટમાં આપણું બાળક હતું. એટલે આજ આપણો અર્જુન. આપણો દીકરો અર્જુન. સરકાર, ઓહો, કબ કે બિછડે આજ યહાં આકર મિલે. અર્જુન છે તમારો? વિક્રમ ક્યાં છે? એ છોકરી, આટલા વર્ષો પછી આ પ્રેમી પંખીડા મળી ગયા છે તો તને પણ તારો વિક્રમ મળી જશે. એ લઈ આવો એને. તમે અને મને અહીંયા શું કેમ લાવો છો? બસ સર,
બાદશાહ નામ છે મારું, અત્ર તત્ર સર્વત્ર રાજ છે મારું. સરકાર, તને એમ કે તું તારા દીકરાને મારી નજરથી બચાવીશ, હા, પણ બાદશાહની નજર એટલે બાજની નજર. જ્યારે મારો માણસ ખબર લાવ્યો કે વિક્રમ લખનપુર ગામમાં છે, અને એ જ સમયે મારો ભાઈ બીજી ખબર લાવ્યો કે વિક્રમને એણે બાજુના ગામમાં જોયો છે, પહેલાં તો મને પણ વિશ્વાસ નહોતો આવતો કે એક વિક્રમ એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે. એટલે હું જાતે જ તપાસ કરવા ગયો, અને ત્યાંથી આ વિક્રમ કે જે પોતાની યાદદાસ્ત ભૂલી ગયો છે એને મેં પકડી લીધો. અને વિક્રમ એમને કેવી રીતે મળ્યો એ મને ડોસીએ કહ્યું. ના ના, તમે એને મારશો નહીં, હું તમને સાચે કહું છું, એ અમારો દીકરો નથી. એક દિવસ અમે જ્યારે નદીમાં તરફણ કરતા હતા ત્યારે અમને ઘવાયેલી હાલતમાં પાણીમાંથી મળ્યો હતો. અમે એને ઘરે લાવ્યા, સારવાર કરાવી, પણ એની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો હતો. જા, આ બાદશાહની નજરથી કોઈ જ બચી શક્યું નથી. સરકાર, મને શાબાશી આપ કે મેં તારા આખા ખાનદાનને અહીંયા ભેગું કર્યું છે. પણ અફસોસ, અફસોસ કે મારે જ તારા ખાનદાનને ખતમ કરવું પડશે. ખબરદાર, આમ જો સરકાર. શાબાશ, શાબાશ, મારે જ ખતમ કરવું પડશે. હા, મા સામે દીકરો ખતમ, હા, અને દીકરા સામે બાપ ખતમ, અને આ આ પતિની સામે આ આ પત્ની ખતમ, વાહ, અને હા આ આ આ આશિકની સામે આ આ પ્રેમિકાઓ ખતમ, ખતમ, ખતમ. મજા આવશે, બાદશાહ ખુશ હોવા, ખુશ હોવા બાદશાહ. પણ સરકાર, શરૂ ક્યાંથી કરું? આને મરવાની બહુ ઉતાવળ લાગે છે. શનિ, આનાથી શરૂ કરીએ. નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતે આપો, ન શોષયતિ મારુત, મારુત. અર્થાત, અર્થાત, આત્માને શસ્ત્ર છેદી નથી શકતા. અગ્નિ એને બાળી નથી શકતો, પાણી એને પલાળી નથી શકતો, અને પવન, 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 પવન જેને સુકવી શકતો નથી. હું કોઈને મારી નથી રહ્યો, હું તો મોક્ષ આપી રહ્યો છું સરકાર, મોક્ષ.